હાલો મિત્રો, આજે મેં તમને જણાવી રહ્યા છીએ આજના બજાર ભાવ, તેમાં જામનગર માર્કેટિંગ યાર્ડ, રાજકોટ શાકભાજી માર્કેટ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવવાના છીએ. જો આ વિડીયો ગમે તો લાઇક અથવા શેર કરજો, જેથી દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચતો રહે. અને આપ ચેનલ પર નવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા વિડીયો દરેક તમને મળતા રહે. જેમાં અમે તમને પહેલાં જણાવી રહ્યા છીએ જામનગર માર્કેટિંગ યાર્ડના ભાવ. રાયડાની વાત કરવામાં આવે તો રાયડાના નિશા ભાવ છે 800 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 960 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે એરંડાની, તો એરંડાના નિશા ભાવ 1085 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1152 રૂપિયા છે. પછી આગળ વાત કરવામાં આવે તુવેરની, તો તુવેરના નિશા ભાવ 1490 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2040 રૂપિયાથી સુધી જાય છે. પછી વાત કરવામાં આવે અડદની, તો અડદના નિશા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1765 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે અજમાની, તો અજમાના નિશા ભાવ 2460 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4000 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે લસણની, તો લસણના નિશા ભાવ 1000 રૂપિયા છે અને ત્યારથી લઈને તેના ઊંચા ભાવ 2800 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ડુંગળીની, ડુંગળીના નિશા ભાવ 80 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 280 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે મરચા સૂકા, મરચા સૂકાના નિશા ભાવ 900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4725 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે બાજરીની, તો બાજરીના નિશા ભાવ 400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 480 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે ધાણાની, તો ધાણાના નિશા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1580 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે સીણાની, તો સીણાના નિશા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1390 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે મગફળી ઝીણી, મગફળી ઝીણીના નિશા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1200 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે મગફળી મોટીની, તો મગફળી મોટાના નિશા ભાવ છે 950 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1220 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે ઘઉં ટુકડાની, તો ઘઉં ટુકડાના નિશા ભાવ 400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 589 સુધી જાય છે. પછી વાત કરવામાં આવે કપાસની, તો કપાસના નિશા ભાવ 1250 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1635 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે જીરાની, તો જીરાના નિશા ભાવ 3000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4950 રૂપિયા સુધી જાય છે. આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના ભાવ. હવે આપણે જોઈશું રાજકોટ શાક માર્કેટના બજાર ભાવ. તેમાં અમે જણાવી રહ્યા છે, પહેલાં વાત કરીએ ગુવારની, તો ગુવારના નિશા ભાવ છે 710 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1050 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે રીંગણાની, તો રીંગણાના નિશા ભાવ 150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 390 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ચણા લીલા, ચણા લીલાના 160 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 300 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ફુલાવરની, તો ફુલાવરના નિશા ભાવ 200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 430 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે કારેલાની, તો કારેલાના નીચા ભાવ 510 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 830 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે કાંકડીની, તો કાંકડીના નીચા ભાવ 330 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 630 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ભીંડાની, તો ભીંડાના નિશા ભાવ 410 રૂપિયાથી લઈને વધીને તે 730 રૂપિયા સુધી જાય છે. પછી તેને ડુંગળીની વાત કરીએ, તો ડુંગળીના નિશા ભાવ 80 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 275 રૂપિયા સુધી આવે છે. પછી વાત કરવામાં આવે ટમેટાની, તો ટમેટાના નિશા ભાવ 310 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ
530 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે મરચાંની, તો મરચાંના નીચા ભાવ 520 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 830 રૂપિયા સુધી આવે છે. પછી આગળ વાત કરવામાં આવે લીંબુની, તો લીંબુના નીચા ભાવ 2050 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2790 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે બટેકાની, તો બટેકાના નીચા ભાવ 140 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 310 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે લીલી સોળી, સોળીના નીચા ભાવ 830 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1150 રૂપિયા સુધી જાય છે. આ હતા રાજકોટ શાકભાજીના ભાવ. હવે તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. તેમાં આગળ તમને જણાવીશું કે કઈ કઈ વસ્તુમાં કેટલો ભાવને વધઘટ થઈ છે. જેમાં પહેલાં વાત કરવામાં આવે સિંગદાણાની, તો સિંગદાણાના નીચા ભાવ 1630 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1725 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે રાયડાની, તો રાયડાના નીચા ભાવ 880 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 945 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે એરંડાની, તો એરંડાના નીચા ભાવ 1090 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1140 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે સુવાદાણાની, તો સુવાદાણાના નીચા ભાવ 1485 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1700 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે મેથીની, તો મેથીના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1320 રૂપિયા સુધી જાય છે. પછી ધાણાની વાત કરવામાં આવે, તો ધાણાના નીચા ભાવ તેના 1400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1950 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે તુવેરની, તો તુવેરના નીચા ભાવ 1560 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2010 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે મગની, તો મગના નીચા ભાવ 1324 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1866 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે સોયાબીન, તો સોયાબીનના નીચા ભાવ 869 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 883 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે જુવારની, તો જુવારના નીચા ભાવ 850 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 940 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે અજમાની, તો અજમાના નીચા ભાવ 3180 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4000 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે લસણની, તો લસણના નીચા ભાવ 1150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2250 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે વરિયાળીની, તો વરિયાળીના નીચા ભાવ 1240 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2002 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે મરચાં સૂકા, મરચાં સૂકાના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3400 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ઘઉં લોકવનની, ઘઉં લોકવનના નીચા ભાવ 478 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 541 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડાની, ઘઉં ટુકડાના નીચા ભાવ 495 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 644 રૂપિયા સુધી જાય છે. પછી આગળ વાત કરવામાં આવે તલ કાળાની, તો તલ કાળાના નીચા ભાવ 2866 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3100 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે કપાસની, તો કપાસના નીચા ભાવ 1450 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1620 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે મગફળી મોટી, મગફળી મોટીના નીચા ભાવ 1050 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1308 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે મગફળી ઝીણીની, તો મગફળી ઝીણીના નીચા ભાવ 1045 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1225 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે સૈણાની, તો સૈણાના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1135 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરવામાં આવે જીરાની, તો જીરાના નીચા ભાવ 4400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4900 રૂપિયા સુધી જાય છે. આજે મેં તમને જણાવ્યા જામનગર માર્કેટિંગ યાર્ડ, રાજકોટ શાકભાજી માર્કેટ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ,
ત્રણ વસ્તુના ભાવ જણાવ્યા છે, અથવા તો આપ કોઈ પણ શહેર કે તાલુકા કે જિલ્લાની અંદર કોઈ પણ માર્કેટિંગ યાર્ડ આવતું હોય તેના ભાવ જાણવા હોય તો આ ચેનલમાં કોમેન્ટ કરો, શહેર તાલુકો કે જિલ્લા કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું નામ લખી અને તમે જણાવો એટલે તેના ઉપરથી નવો વિડીયો બનાવવામાં આવશે.